પણ ઓટો કંપનીઓ પર નજર છે આપણા સૌ કોઈની, કેમ કે હમણાં જ સ્ક્રેપેજ પોલિસીને લઈને ખાસ જાહેરાત થઈ. તો ઓટો કંપનીઓ અને આ સમગ્ર જે સ્ક્રેપેજ પોલિસી છે તેના પર થોડી વધુ વિગતથી વાત કરીએ. રિલાયન્સ સિક્યુરિટીઝના હેડ ઓફ રિસર્ચ મિતુલ શાહ આપણે સાથે અત્યારે જોડાઈ રહ્યા છે. મિતુલ, સ્વાગત અને ગુડ આફ્ટરનૂન. બહુ જ સરસ આપણે જે રાહ જોઈ રહ્યા હતા સ્ક્રેપેજ પોલિસી, તેની આખરે જાહેરાત થઈ છે અને 1 ઓક્ટોબરથી એટલે કે નેક્સ્ટ મંથથી લાગુ થવા જઈ રહી છે. કઈ રીતે જુઓ છો અને જે આ પ્રાથમિક ડિટેલ સામે આવી રહી છે તેને આપણે કઈ રીતે મૂલવવા જોઈએ મિતુલ? આ સ્ક્રેપેજ પોલિસી ઓલરેડી 4-5 મહિના પહેલા જાહેરાત થઈ હતી, એ સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી આવી હતી. એટલે આ એક મોડિફિકેશન અથવા એક્સટેન્શન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્ક્રેપેજ પોલિસીનું સ્ટેટ લેવલ ઉપર એક્સટેન્શન આવ્યું છે. એમાં અમુક માઇનર મોડિફિકેશન્સ છે. પ્રોપર ડિટેલ્સ હજી ડિટેલ વિથ ઓલ ધ રૂલ્સ રેગ્યુલેશન આગળ આવશે, પણ હાલમાં જે પોલિસીની જાહેરાત છે એના પ્રમાણે 15 વર્ષથી જૂના વેહિકલ અને 20 વર્ષથી જૂના પ્રાઇવેટ વેહિકલને સ્ક્રેપ કરવાની ગવર્મેન્ટની જોગવાઈ છે. અને તે માટે સ્ક્રેપેજ સેન્ટર ને આ બધી વસ્તુઓની જે ગવર્મેન્ટે ઇન્ડિકેશન આપ્યા છે એ થોડું પ્રેક્ટિકલી આટલા ટૂંક સમયમાં ડિફિકલ્ટ છે. ઓક્ટોબર સુધીમાં જ, એટલે હાલ ઓલરેડી ઓગસ્ટમાં છીએ, આપણે આવતા અમુક મહિનાઓમાં કે આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરવા કદાચ થોડો વધુ સમય લાગી શકે, પણ એના પ્રમાણે આવતા 2-5 વર્ષોમાં ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને જે બેનિફિટ થશે એમાં કોમર્શિયલ વેહિકલને સૌથી વધુ બેનિફિટ થવાની શક્યતા છે. કારણ કે કોમર્શિયલ વેહિકલમાં ઘણા જૂના ટ્રકો ઓન રોડ છે જેને સ્ક્રેપ કરવાની જરૂરત આવી રહી છે, જ્યારે કે પર્સનલ વેહિકલમાં ઘણા લોકો એને ઓલરેડી રિપ્લેસ કરી ચૂક્યા હોય છે. એટલે નોર્મલી 5-7 વર્ષે પર્સનલ કાર માણસ અપગ્રેડ કરતો જ હોય છે, જ્યારે કોમર્શિયલ વેહિકલમાં જો અગર પ્રેક્ટિકલી પોસિબલ હોય ચલાવવાનું તો એ લોકો ઓવરલોડિંગ અને વધારે વધુ વર્ષ સુધી વાહનોને રોડ પર ચાલુ રાખતા હોય છે. જી મિતુલ, ગુડ મોર્નિંગ. ઓફકોર્સ તમે કહ્યું કે થોડો સમય ઓછો છે, આપણે જોવું રહેશે કે ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય છે, પણ એક આપણે ગુડ બિગિનિંગ ઓફકોર્સ જોઈ રહ્યા છે. પણ તમને જે આપણે સાંભળ્યું કે એક સ્ક્રેપિંગ હબ બનાવવાની વાત કરી રહ્યા છે, ફિટનેસ ઓફ વેહિકલ પણ જોવામાં આવશે, ખાલી યર્સ જોવામાં નહીં આવે એમ પણ એમને વાત કરી છે. પણ અને સાથે સાથે એન્વાયરમેન્ટ, કારણ કે ગ્રીન એન્વાયરમેન્ટમાં આપણે આગળ વધી રહ્યા છે, આપણી ઓફકોર્સ હેલ્થને પણ સારું રહેશે કારણ કે પોલ્યુશન ઓછું થશે. પણ તમને શું લાગે છે કે આગળ જતાં જ્યારે ઈ વેહિકલ્સની પણ વાત આવી રહી છે, 2025 સુધીનો ટાર્ગેટ એમને પણ રાખ્યો છે, ત્યાંથી ઓટો સેક્ટર અને ઓટો એન્સિલરી સેક્ટર હોય કે ઓટો સેક્ટર હોય કે ઓટો કંપનીઝ હોય, તમને શું લાગી રહ્યું છે એના પર કઈ રીતે ઇફેક્ટ તમે આગળ જોઈ રહ્યા છો અને આગળ આ સેગમેન્ટ પર તમે કેવી રીતે બોલિશ છો? ઇવીની વાત કરીએ તો જેમ તમે કહ્યું એ પ્રમાણે ડેફિનેટલી પોલ્યુશન જ સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. ઇવન આ સ્ક્રેપેજ પોલિસીની પાછળનો પણ હેતુ જૂના વધારે પોલ્યુશન ફેલાવતા વેહિકલોને સ્ક્રેપ કરવાની જરૂરત ગવર્મેન્ટને દેખાઈ રહી છે. અને આપણે સર્વે જાણીએ છીએ કે પોલ્યુશન જ ગ્લોબલી સૌથી મોટો મુદ્દો બની ચૂક્યો છે છેલ્લા થોડાક વર્ષોમાં. પણ ઇલેક્ટ્રિક વેહિકલમાં ટુ વ્હીલર સેગમેન્ટમાં એડોપ્શન બહુ જ ફાસ્ટ થઈ રહ્યું છે અને આગળ પણ થશે. કોમર્શિયલ વેહિકલ, મોટી બસ સેગમેન્ટ કે લાર્જ બસ સેગમેન્ટ, ટ્રેક્ટર, આ બધામાં ઇલેક્ટ્રિફિકેશન આવવા માટે ઘણો જ સમય લાગશે. ફોર એક્ઝામ્પલ, ચાઇના જેવી કન્ટ્રી જે લોકોએ 10-15 વર્ષ પહેલાં ઇલેક્ટ્રિફિકેશન ચાલુ કર્યું હતું અને આટલા વર્ષ પછી નંબર ઓફ બેનિફિટ્સ ગવર્મેન્ટે આપ્યા છે, સબસિડીઝ ને બધું, એના પછી પણ ઓવરઓલ વોલ્યુમ કોન્ટ્રીબ્યુશનનું 10% પણ ઇલેક્ટ્રિક વેહિકલમાંથી નથી આવી રહ્યું અથવા 10%ની આસપાસ જ છે. એટલે ઇન્ડિયામાં પણ એ વસ્તુ બનવા માટે હજી 5-7 થી વધુ વર્ષ લાગશે. પણ એ દરમિયાન જે જૂના વેહિકલોના પોલ્યુશન ચાલુ છે એને કંટ્રોલ કરવા ઇમિજિએટલી આ પોલિસીની વધુ જરૂર હતી. અને જે રીતે કહ્યું એ પ્રમાણે ટુ વ્હીલર સિવાયના જે વેહિકલ વધુ પોલ્યુશન ફેલાવે છે અને એમાં ઇલેક્ટ્રિફિકેશન આવવા માટે કદાચ 5-10 થી પણ વધુ વર્ષ લાગશે. એટલે તે દરમિયાનનું જે પોલ્યુશન કંટ્રોલ કરવા માટે આ સૌથી બેટર ઓપ્શન સ્ક્રેપેજ પોલિસી જ છે.